બાંગ્લાદેશની સગીરવઈની બાળકીને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આ અંગે બાળકીના નિવેદનના આધારે પોલીસે તપાસ કરતા એક મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવમાં એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી દેહ વ્યાપાર માટે આંતરરાષ્ટ્રીય ગેંગ ચલાવતા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સગીરાએ કાપોદરા પોલીસને જણાવ્યું હતું કે તેણીને મિત્ર જોયલ જોયેલ નાય તેઓના મિત્ર હશન ઉર્ફે રાજુ તથા જમાલ મારફતે કોલકાતા હાવડા રેલવે સ્ટેશન થી ટ્રેનમાં બેસાડી અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે ઉતારી હતી ત્યાં જમાલ નામના ઈસમે આવીને લઈ ગયો હતો અને કહ્યું કે તારા અહીં સેક્સ વર્કરનું કામ કરવાનું છે ત્યારે સગીરાએ કહેલું કે મારે આવું કામ કરવું નથી મારે વતન જવું છે જેથી તેને માર માર્યો હતો જેથી સગીરા ત્યાંથી નાસી ગઈ હતી સગીરાએ જમલના કબજામાંથી ભાગી સોનિયા નામની મહિલા સાથે ઓળખાણ કરી હતી બાદમાં સોનિયા તેણીને અમદાવાદથી સુરત લાવી હતી સોનિયા પણ સગીરાને સેક્સ વર્કરના ધંધામાં ધકેલવા ઈચ્છતી હતી જેથી સગીરા સોનિયાની ચુંગલમાંથી છૂટીને કાપોદરા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી જ્યાં તેણીએ પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે તપાસ હાથ ધરતા સગીરા બાંગ્લાદેશની અને તેના પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું જેમાં સગીરાને હસન ઉર્ફે રાજુએ બાંગ્લાદેશના સોયબ તથા તેની બહેન રાશિદાના કોન્ટેક્ટથી સગીરાને અમદાવાદ જમાલ પાસે પ્રથમવાર શારીરિક સંબંધ બંધાવ્યો હતો બાદમાં અમદાવાદમાં સેક્સ વર્કર તરીકે કામ કરાવ્યું હતું સુરતની સોનિયા ઉર્ફે સલીમા સૈફુદ્દીને આતાબાબા અલી સરદારનાને પોલીસ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લીધી હતી ત્યારબાદ મોહમ્મદ જમાન ઉર્ફે જમીલ મોહમ્મદ ફઝુલ ઉર્ફે ફાઝુલફ મંડન અને અરવિંદ અમૃત પારેખ જે સ્પાનો માલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હસન ઉર્ફે રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જે એજન્ટ છે